नमो नोये सौहरिहंताणम नमो नोये सौदानम नमो नोये सौभागिरिया नमो नोये सौजयनम नमो नोये सौ त्रिकालवती श्रावणम ओंकार मिंदु संयुक्त नित्यम जयंती योगिन कामद मोक्षदों से ओंकाराय नमो नमः मंगलम भगवान मंगलम गौतम मंगलम कुंकुंडारी उजेन्द्र मोक्ष मंगलम नमः सुमरिस्ताराय समय साल छन्नों का था पांच दिया में बचपन दृष्टांत कहते हैं ना दृष्टांत जेम ध्यान मां कोई नहीं लेकिन ये कहूं कि तू भैंस पाड़ा में ध्यान कर ध्यान करता करता है जाने को पाड़ो थी गो तो बारणा माथी निकलू एने मुश्किल पड़े आम सींगड़ा कर सींगड़ा हो थी एवं ध्यान एम ये तो दृष्टांत है टीवी टीवी रीते प्रबंधित आत्मा पण छे अज्ञान ने लीधे ज्ञेय ज्ञान पर पोता ने करतो जाननारो आत्मा अने मां धर्मास्ती अधर्मास्ती के पुद्गल के परजीव ये ज्ञान मां ये ज्ञेय जानवा लायक छे पण ते ज्ञेय ने पोताना माने छे जेम भैंस नु ध्यान करता भैंस जाने थई गयो एम पर ज्या जाणवामां आव्यो त्यां जाने पर मारा थई गया छे ज्ञेय ज्ञाय रूप पर ने ज्ञेय पर अने ज्ञायक पोते एम छे ने शब्द ज्ञेय ज्ञाय पर ज्ञेय एटले जाणवा लायक पर चाहे तो शरीर होय वाणी होय कर्म हो स्त्री हो कुटुंब हो देव हो गुरु हो शास्त्र हो छ्रव धर्मास्ती कह दी ये छ जाणवा लायक छे आत्मा जाननारो छे पण ए रीते न मानता जाणवा लायक चीज छे ते मारी छे आ स्त्री मारी दीकरो मारो बाप मारो पैसा मारा मकान मारा ये तो ज्ञेय छे ज्ञान मां जाणवा लायक एने ठेकाने एम माने छे कि पैसा मारा आगरू मारी कुटुंब कबीलो मारो हा हा दीकरीओ मारी जमाय मारा हा हा एने ज्यां विचार मां दे छे त्यां एने पोताना मानी ले छे हा हा खरेखर तो पोते जाणनार छे अने ए चीज जणावा लायक छे એ સિવાય એની છે એ ચીજ નહી પૈસા પૈસા હું મજબૂત ત્યારે કાલે દાન ની વાત નહોતી કરી દાન આમાં દાન નીકળ્યું પછી દાન ની ગાથા નહોતી પછી પહેલી નીકળી આગે જોતા બાર દાન બાર ગાથા છે પહેલી અધ્રુવ છે ને અધ્રુવ ભાવનામાં છે પૈસો એ અધ્રુવ છે એક તો એની સ્થિતિ પ્રમાણે રહે ને એની સ્થિતિ પ્રમાણે જાય એ જાણે કે હું રાખવું માટે રહે ને હું આપવું માટે અપાય એમ નથી છતાં આચાર્ય એમ કે હે ભવજીવ સંસાર દેહ ભોગ લક્ષ્મી ઇત્યાદિ સર્વ અથિર દશાયા તેને સાંભળીને જે પોતાના મનને વિષયોથી છોડાવી અને આ અથિરતાના ભાવન ભાવશે ભવનજી સ્થિત પોતાને પામશે બાવી બહાર આ લક્ષ્મી જલંતરંગની બાપક ચંચળ છે અધ્રુવમાં છે પહેલી ભાવના આ લક્ષ્મી જળતરંગની બાપક ચંચળ પાઠ છે
એટલે જ્યાં સુધી તે બે ચાર દિવસ સુધી ચેષ્ટા કરે, બે ચાર દિવસ બે પાંચ વર્ષ રહે, એ રહે એને કારણે. આ જાણે કે હું રડ્યો જ માટે મારી પાસે રહ્યા, મિથ્યા ભ્રમ છે. હા, ચેષ્ટા કરે કેટલું, બે ચાર દિવસ રહી, એ બે ચાર પચી પચાસ વર્ષ રહી, બે ચાર દિવસ અનંત કાળની સારી શું ગણતરી. એને કારણે આ રહે અને મોજું છે ત્યાં સુધી તેને ભોગવો હોય એમ કે છે. અને દયા પ્રદાની થઈને કોઈ પૂછે કે ભોગવો કેમ કહ્યું, એમ પ્રશ્ન કર્યો છે કે બદન ભોગવે નહીં અને કંજૂસ છે એ કરતા ભોગવે છે, એને તૃષ્ણા તો ઓછી છે કે આને રાખવું. અને દાન દયામાં પરોપકાર તરીકે વાપરતો તારો રાગ મન તો થાય તને એ મોટી આખી વ્યાખ્યા, મોટી જબરી આખી છે. જે પુરુષ લક્ષ્મીને માત્ર સંચય કરે છે પણ પાત્રોને અર્થે આપતો નથી, ભોગવતો પણ નથી, એ તો માત્ર પોતાના આત્માને ઠગે છે. કાર્તિક અનુપરીક્ષા કાલ બપોર એવા થઈ હતી, નહોતો હું નીકળવા. એવા પુરુષો મનુષ્યનું નિષ્ફળ છે. બાકી ઘણી વ્યાખ્યા મોટી, ઘણા ગાથાઓ, ઘણી ગાથાઓ મોટી. હા હા, આ કહેવું છે કે લક્ષ્મી પર જ્ઞેય છે, એ આત્મા જ્ઞાય છે, છતાં એ લક્ષ્મી મારી છે માને છે. એ ભેંસનું ધ્યાન કરતા ભેંસ થઈ ગયો, એમ પરને જાણવામાં આવતા જાણે પરરૂપ થઈ ગયો અને પર મારા થઈ ગયા, એમ અજ્ઞાની ને અનાદિથી ભ્રમ છે. એ તો ભાઈ ગમે એટલી ઉપમા ઘણી આપી છે. હા હા, રેશા જેવી કીધી છે, ઘડીકમાં તારી પાસે જાય, ઘડીકમાં બીજા પાસે જાય, ઘડીકમાં બીજા, એ તો એને કારણે જાય. તું જાણે કે હું રેડિયો માટે મારી પાસે આવ્યા પૈસા, એમ વાત ખોટી છે એમ કે છે. હા હા, વિશા જેવી છે, એક પુરુષ હતી હોય બીજો હતો બીજો ત્રીજો હતો, એમ થોડી વાર તારે ત્યાં ઘરે, થોડી વાર બીજો રહી, થોડી વાર ત્યાં. હા હા, આ તો એમ કે છે કે જ્ઞેય જ્ઞાયક રૂપ પરને, જ્ઞેય એટલે પર જાણવા લાયક, ચાહે તો પરમાણુ હો, ખંડ હો, લક્ષ્મી હો, મકાન હો, આબરૂ હો, હા હા, કપડા હો, દાગીનો હો, એ પરને અને પોતાને એક કરતો થકો. જાણવા લાયક છે તેને જાણતો આ મારા છે એમ માનતો. હા હા, ભાઈ કામ ભયા તો હું પરદેવ છું, એ જાણવા લાયકને મારા માનીને હું પરદેવ છું. એ મારી સ્ત્રી છે, અમારી અર્ધાંગના છે, અમારો ભાઈ છે. અને ભાઈ કઈ ડાંગે માર્યા પાણી કઈ જુદા પડે, એમ ભાઈ છે એ કઈ જુદા પડે, એમ વાતો કરે લોકો ગાંડા ને. પણ કોણ જો કોઈ નહીં, કોઈ જુદા છે, એકબીજા છે કે જ ભેગા. હું પરદ્રવ છું એવા અધ્યાસને લીધે. હા હા, વિષય બહુ સરસ છે. મનના વિષયરૂપ કરવામાં આવેલા, મનમાં વિષયરૂપ જાણવામાં આવેલા, શું ધર્માસ્તિકાય સદૈવ છે ને ભગવાને જોયેલા, ધર્માસ્તિકા એ ગતિમાં નિમિત્ત છે. એને જાણતા એનો વિકલ્પ ઉઠ્યો, એ વિકલ્પને મારો માન્યો, એને ધર્માસ્તિકા એને પોતાનું માન્યું. હા હા, તો હું એક જાણનાર છું અને એ ચીજો ફક્ત જણાય છે, એ જાણવા લાયક છે ને હું જાણનારો એટલો જ સંબંધ છે, બાકી એ મારી ચીજ છે. હા હા, મિથ્યા ભ્રમ અજ્ઞાન છે. હું ધર્મ છું, હું અધર્મ છું, અધર્માસ્તિકાય એનું જ્ઞાનમાં એનો વિચાર કરતા, આ તો જે જૈન છે ને એને સાંભળ્યું છે એ અધર્માસ્તિકાનો વિચાર કરે છે.
ભગવાને છદરૂ ક્યાં છે ને એ પોતે વિચાર કરે, વિચાર કરતા વિકલ્પ ઉઠે છે. એ વિકલ્પ ને મારો માને છે પણ હું જાણનારો છું વિકલ્પનો, વિકલ્પનો એ કરતા નથી, માટે તે દ્રવ્ય મારવું. બહુ જૂનું ભાઈ, હવે ટોપી મારી કપડા મારા આ બધા બાયડું ને હાડલા દાગીના આંખમાં શું ભરે, કાજળ ભરે, ઓનું ભરે, ત્યાં મારી આંખી કાળી થઈ, બહુ સારી થઈ, પણ આંખ્યા તો જળ છે, એ તો જ્ઞેય છે. એ જ્ઞાન માં જણાતા એ મારું થઈ ગયું, તને ક્યાંથી આવ્યું? હા હા, મારી આંખ તીખી છે, મારી આંખ પાતળી છે, મારી આ શરીર મારું એમ કે કદ નાનું છે, સમજાને એમ કઈ કે છે ને ભાષા શું, શરીર એમ કે કદે નામ પાતળું છે, હું અમુક કદ પાતળું છે, મારું કદ જાડનું છે, મારું અધુધું શરીર છે, પણ શરીર અત્યારે તો કીધી તારું. હા હા, ભારે જ્ઞાન એ મનનો વિષય છે કે છે, શું રૂપી છે ને આપણે ધર્માસ્થિ આદિ, ધર્માસ્થિ અધર્માસ્થિ આકાશ અને કાવ અને પૂદગમ, પરમાણુ થી માંડીને ખંડ, મકાન, પૈસો, આબરૂ, કીર્તિ, એ બધા જડ પૂદગળ. એ જ્ઞાનમાં જાણવા લાયક ને બદલે જાણતા એ મારા છે, મેં એને રાખ્યા છે, મેં સંભાળીને રાખ્યા છે, તાવું મારી ઊંચી દઈને તેજુરીમાં રાખ્યા છે, મેં રાખ્યા પૈસા. અરે અરે, આવી શું છે એ પરદ્રવ છે, એ તારા ક્યાંથી થઈ ગયા કે મિથ્યા તને સેવે છો કે છે. હા હા, પૂદગળ અને અનજીવ, અનજીવ એટલે ચાહે તો સ્ત્રીનો, દીકરાનો, બાપનો, દેવનો, ગુરુનો. હા હા, એ જીવ મારા છે. હા, મારા સંતાન ઘણા છે, 25 સંતાન છે, 25 દીકરીઓ છે, 2 વર્ષનું આયુષ્ય, 2 વર્ષ થાય તો બધું પચાવું, રસકટ પીવું થાય, આ બધું મારા છે. એ જીવ મારા, એમ શુદ્ધ ચૈતન્ય રાત રોકાયેલી, શું કીધું? એ છ દ્રવ છે, તે પર છે, છતાં જ્ઞેય તરીકે જાણવા માટે છે, છતાં તે મારા છે માનીને શુદ્ધ ચૈતન ધાતુ ત્યાં રોકાઈ ગઈ છે. ભગવાન આત્મા શુદ્ધ ચૈતન સ્વરૂપ, એ જ્ઞાયક સ્વરૂપ, એ મારા ત્યાં રોકાઈ ગયો. પોતાને માનવા માટે નવરો થયો નહી. હા, ભારે કામ આવું. એના ઘરમાં રશ્મિ રે, મકાન રે, દાગીના કપાટ કપાટ બહાર નથી ભરતા બધા, આમ કાચ કાચ મોઢા કાચ રાખે કપાટ બહાર. શું કહેવાય તમારું ફર્નિચર, આપણી ભાષા શું છે? હે, ઘર વખરો, કપાટો, પટારા. હા હા હા, બહાર ના ઉગાડે કાચ, આમ ઉગાડે કાચ, સવારમાં માથું જો આટું ટપકું, હા કાચ, અમારો કાચ ચોખ્ખો જ બહુ. કાચ તો જળ છે ને પ્રભુ, એ તો માટી છે ને. ફરદરે મારા એમ માનીને, હા 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 હા, પોતાની શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ ભગવાન ત્યાં રોકાઈ ગયો. હા હા, એ જાણવા લાયક છે તેને મારા માનીને રોકાઈ ગયો. હા હા, છે શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ ધાતુ રોકાયેલી હોવાથી એક વાત, મનનો વિષય છે ધર્માસ્થિ ધર્માસ્થિ આદિ જીવાદિ. હવે ઇન્દ્રિયોના વિષય એવું કરવામાં આવેલા, કારણ ઇન્દ્રિયનો વિષય તો ભક્ત રૂપી છે, એ કઈ ધર્માસ્થિ અધર્માસ્થિ આકાશી કહે જીવ. ઇન્દ્રિયનો વિષય કરવામાં આવેલા રૂપી પદાર્થો,
रूपी पुदवेड़ो जो खंदो दिखाए आदि आ काने सांभवाना पुदगड़ो रूप जुवाना पुदगड़ो रूप ने सुंगवाना पुदगड़ो रसना पुदगड़ो प्रश्न ये विषय इंद्रिय नो विषय है ये विषय में पोते रोकाई ये बड़े पोता केवल बोध ढंकाये होगा थी आ हा हा इंद्रिय विषयों में पोते केवल बोध एक नो ज्ञान स्वरूप रूप ए एक लो त्या ढंकाई गयो एमां त्या रोकाई गयो आ हा बे बे थया शो एक मन नो विषय छ द्रव्य अने एक इंद्रिय नो विषय रूपी ओले मां पुदगल तो पण जुदू पड़े खास रूपी पण परमाणु आदि छे ए मन नो विषय छे खंदादि जे छे ए इंद्रिय नो विषय छे समझाणू काय एमां ढंकायेलो होवाथी बे वात थई तीजी हवे यो शरीर मन नो विषय छद्रव त्यां आगळ चैतन्य ढंक शुद्ध धातु रोकाई गई इंद्रिय नो विषय रूपी त्यां आत्मा चैतन्य बोध रोकाई गयो ढंकाई गयो अने हवे मृतक करी वड़ी आ शरीर से मर्दू से जड़ से मृतक करी वर्षा अत्यारे हो कोई डाल जी मृतक करी चुकी परमाणु से एमा जीव क्या से परमाणु मर्दा से मर्दू से अत्यारे हो जीव निकल्या पछी नहीं मृतक कलेवर वड़ी परम अमृत विज्ञान खन आ हा तरणे मम्मा मृतक कलेवर वड़ी अमृत रूप विज्ञान घन भगवान अमृत रूप विज्ञान घन ये तो प्रभु आ हा हा अतेन्द्रिय आनंद रूप अतेन्द्रिय आनंद रूप विज्ञान घन एवो भगवान आ हा मूर्छे थयो मृतक कलेवर मां अमृत रूप भगवान मूर्छित थयो एने संभावू ने ध्यान ने हवाथी दातण करवा मांडी थी ते हांजुदी खीचड़ी ने कढ़ी ने पापड़ हांजी हवे वड़ी भजिया भजिया एवं करे समझो हाँ जुदी जुदी पकवान करे अच्छा हा हा ये मर्दाना कलेवर ना मूर्छा वड़ी अमृत सागर प्रभु आ हा अमृत नो सागर विज्ञान घन भगवान भाषा तो जो है प्रभु तो अमृत नो सागर छो तारो कोई गुण पर्याय नाश न था एवी तारी चीज है अने तारू अंदर स्वरूप अमृत आनंद घन अतेन्द्रिय आनंद अमृत नो घन विज्ञान प्रभु ये मृतक करे वर वरे मूछाई गयो एनी हमदाल करवा ने एनो आम करूं टाप टीपला ना भाई उन्हें खाडला कितना राखे एक दिशा जवानो जुदो रांधवानो जुदो खगा वाला मां जाऊं जुदो रोवा जाऊं जुदो रोवे जाए रोवानो साइन मरी जाए तेरा तेनो हाथ हाथ दी रोवे बदा पेगा था ये चार वांगी आंत रांधना पहला जुदी जुदी जात ना हाथ में जान हो भात भात में पेरे जान मां अने केवा दिखाई छे શું છે પણ આ તને મૃતક કલેવર અને શણગારે આદમીમાં પેલા ફૂલ રાખતા કાનમાં અમારા ગાંડાભાઈ હતા ને ફાવભાઈ ના બાપ હે મનર તારો દાદુ હતો ને એ ફૂલ રાખતા
જુદા ફરતે અહીંયા અમારે ગાડા ભાઈતા ને ફૂલ રાખેલા એ પેલા જૂના માં એ કાનમાં કામ પડે ને ફૂલ રાખે હવે મૃતક રિવર વળી અમૃત નો અમૃત રૂપ વિજ્ઞાન ગણ એમ શબ્દ છે અમૃત રૂપ વિજ્ઞાન ગણ પરમ અમૃત રૂપ પરમ અતિન્દ્રિય આનંદ નો રૂપ જેનું છે એવો વિજ્ઞાન ઘન ભગવાન મર્દામાં મૂર્છાઈ ગયો કે છે હા સજીભાઈ મનનો વિષય છદ્રવ્ય ઇન્દ્રિયનો વિષય રૂપી અને આ રહ્યું એક ફેલું આ તો અમૃત રૂપ પરમ અમૃત રૂપ વિજ્ઞાન ઘન મૃતક રેવરમાં મૂર્છાઈ ગયો એનાથી ભોગ લેવા ને મારે રમતિયું કરવી સ્ત્રી હારી છોકરાઓ હારી નાના નાના છોકરાઓને એના બચ્ચા ભરવા બચ્ચી ભરવી આ શું છે પ્રભુ શું થયું છે આ તને કે છે તો મૃતક વરમાં મૂર્છાઈ ગયો મૃત અમૃત સાગર એ મતલબ ભાઈ શું કીધું આ તો મતલબ નામ છે આ તો અમૃત સાગર છે અંદર એમ કે છે મંગળભાઈ પોતે મંગળ સ્વરૂપ છે અંદર પવિત્રતાનો પિંડ છે પવિત્રતાની પ્રાપ્તિ કરે એવું મંગળ સ્વરૂપ છે એ મૃતક કરે વર્મા મૂર્છાઈ ગયો નિમિત્ત એટલે કઈ નહીં નિમિત્ત નો અર્થ કઈ નહીં હોય છે હાજરી એટલું એને લઈને કઈ ખાય છે એવું કઈ છે અને એ નિમિત્તને અડતું જ નથી ને પ્રભુ અંદર આત્મા અરૂપી ભગવાન આ શરીરને અડતો એને સ્પર્શો નથી કોઈ દિવસ ત્રણ કાળમાં હવે આ માત કેમ માને આ શરીરમાં આત્મા છે એ આંગળીને અડ્યું નહીં કઈ કે અંદર અરૂપી ભગવાન વરણગંધ સ્પર્શ વિનાની ચીજ એ વરણગંધ સ્પર્શની ચીજને કેમ અડે અરૂપી નહીં પણ રૂપી અરૂપી પોતે કેમ અડે એકબીજામાં તો ભાવ છે આવી વાત છે જેની વાત બાપુ જગત થી બહુ જુદી જાત છે બે દુઃખ નો અર્થ એ તો આનું વચન છે શ્વેતાંબરનું દર્શિકાળ શ્વેતાંબરનો છે દેહમાં કષ્ટ આવે પરિસર તો આત્મા જ્ઞાતા છે એમ કરીને જાણે તો એનું ફળ ઘણું છે ક્ષય રોગ થાય અનેક પ્રકારના આ શું કહેવાય કેન્સર એ શરીરની સ્થિતિ દશા છે તો જડની એમાં ક્ષમતા રાખે અને એમાં એ નિમિત્ત કહેવાય નિમિત્ત એટલે છે બીજી બસ પણ એ નિમિત્તથી ક્ષમતા થાય એમ નથી અને ક્ષમતા એને લઈને થઈ છે એમ નથી પોતે જાણનાર 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 ચૈતન જ્ઞાયક તે હું જાણું મારામાં રહીને પરના આઈડિયા વિના પરને જાણું એવો સ્વભાવ ન જાણતા મર્દામાં મૂર્છાઈ ગયો મૃતુ ત્રણ બોલ લીધા મનના વિષય છદ્રવ ઇન્દ્રિયનો વિષય રૂપી ભગવાન અમૃત સ્વરૂપથી મૃતક રહેવા મૂર્છાનો હતો આ મન ઇન્દ્રિયને શરીર ત્રણ આવ્યા એ વળી અમૃતરૂપ વિજ્ઞાન કે મૃત્યુ થયોવાથી તે પ્રકારના ભાવનો કરતા પ્રતિભાસે છે તે પ્રકારનો વિકલ્પ ઉઠે છે
તે પ્રકારના ખરેખર તે પોતાનો ભાવ છે, વિકલ્પ છે હોય, સમજાણું એવા ભાવને પોતાને. ચૈતન્ય અજ્ઞાનને લીધી હશે, કે ચૈતન્ય પરિણામ વાળા હોવાથી છે ને અંદર પ્રેમ આવી ગયું છે. કરાયેલા ચૈતન્ય પરિણામ વાળા હોય છે, સાહેબ પરિણામ વિકલ્પ ચૈતન્ય અવસ્થા. પણ એ અવસ્થા જળ રાગ છે એને કરતો થકો પ્રતિભાસે છે. એ પરદ્રવ્યને મારા માનતો પરદ્રવ્યને કરતો પ્રતિભાસો નથી. પરદ્રવ્યને ક્યાં કરે? પરદ્રવ તો છે, પણ એ મારા માનીને વિકલ્પને પોતાનો કરે છે. ત્યારે પોતાના સ્વવિકાર પરિણામનો અજ્ઞાની કરતા થાય છે. આવી વાત હોય છે. આત્મા અજ્ઞાનને લીધે અચેતન ક્રમરૂપ ભાવકનું જે ક્રોધાદિ ભાવ છે, શું કીધું? જે કંઈ રાગ દ્વેષ દયા દાન ભક્તિ પૂજા વ્રત વિષય વાસના એ બધા ભાવ્ય કર્મ ભાવકનો એ ભાવ છે, આત્માની નહીં છે. અચેતન કર્મ રૂપ ભાવક, અચેતન કર્મ ભાવ કરનારો એનું ક્રોધાદિ ભાવ, ક્રોધ માન માયા લોભ રાગ દ્વેષ લોભ આદિ કર્મનું ભાવ્ય કર્મ ભાવક છે તેની અવસ્થા ભાવ્ય એની અવસ્થા છે. હા, તેને ચેતન ભાવક સાથે અંદર આવ્યું હતું ને, અવિકારી અનુભૂતિ માત્ર ભાવક, એ અનુભૂતિ એટલે ચેતન લેવું, પર્યાય નહીં. સમજાણું કાંઈ? તેને ચેતન ભાવક સાથે, ચેતન ભાવક છે એનું ભાવ્ય તો નિર્મળ આનંદ અને જ્ઞાન હોવું જોઈએ. એને ઠેકાણે ચેતન ભાવક સાથે એક રૂપ માને છે. કર્મ જળ ભાવક તેનો વિકારી ભાવ એ ચેતન ભાવક એ ભાવ મારું છે એમ માને છે. હા હા હા, ફરી નહીં. એકોર ભગવાન ચેતન સ્વરૂપ ને એકોર કર્મ. હવે કર્મ ભાવક, ભાવક ભાવનો કરનારો હોવાથી તેના પરિણામમાં વિકારી ભાવ તે ભાવકનું ભાવ છે, ભાવકની દશા છે, ભાવકનું કાર્ય છે, ભાવકનું કર્મ છે. એ ચૈતન ભાવક, ચૈતન ભાવક ભાવ કરનારો એને પોતાના ભાવ કરનારો ભૂલીને ચેતક ભાવક એ વિકારી કર્મનું ભાવ મારું છે માને છે. દયા દાન વૃત્તિ ભક્તો વ્રતિ પૂજા ઉપવાસનો વિકલ્પ છે. એ ચેતન ભાવકનો ભાવ નથી. હિરાજી આવી વાત છે, બહુ સારી ગાથા છે. અરે આવો મનુષ્ય બહુ કહેતો હતો, છોડીનો પગ કપાઈ ગયો હતો ને થોડો તમારે, ત્યારે કે મનુષ્ય કોનો તો રહ્યો છે ને, કે હીરાલાલજી એમ કોઈ કઈ કહેતો એમ દીકરી નહીં, પગ ઓળો થઈ ગયો, પગ ઓળો થઈ ગયો, પણ મનુષ્ય કોનો તો રહ્યો છે ને. હા એમ ભગવાન આત્મા, હા હા, ચેતક ભાવક, ચેતન ભાવક એ ચેતન જ્ઞાનાનંદ સ્વભાવ એ ભાવક ભાવનો કરનારો એવો જે ચેતન એ કર્મ ભાવકનો ભાવ્ય એ મારું છે એમ માનીને ભ્રમણામાં આપેલો છે. હા હા છે, અંદર બધું અનુભૂતિ આવી છે ને, એ અનુભૂતિ અંદર બી હું શીખાવી. 73 ગાથમાં આવ્યું છે ને, 73 માં આવ્યું છે. એક સમયની પર્યાય
षटकार रूपे प्रणमय करता कर्म कर्म संबंध एना अनुभूति भिन्न छे एट दृढ़ न्यायक अनुभव त्रिकाली स्वभाव छे ते भिन्न छे आहा ए अनुभूति भगवान नो भाव आनंद नो अनुभूति ते अनुभव छे भगवान आनंद चैतन्य स्वरूप भावक ए तेनु भाव्य अनुभूति ते भाव छे अनुभूति त्रिकाल छे एनी वर्तमान अनुभूति पर्याय ते तेनु भाव छे आऊं क्या ए भाव ने छोड़ी दई ने कर्म नो जे भावक भाव छे एनी साथे एक रूप माने छे आटला शब्द मई समझाणु टूंका ना ये आखा नो सार कही दीद ओलामां एम कीधुं तुं ने शुद्ध चैतन्य धातु रोकायेली होवाथी छद्रव्य मन नो विषय ओलामां रूपना विषय में केवल बोध टंकायेलो होवाथी अने शरीर में मूर्छायेलो होवाथी त्रणे खरेखर तो भावक नो भाव छे विकास छता तेने पोतारू मान छे हा हा बहु टूंकू अने कहू एक चैतन्य भावक भगवान अमृत रूप विज्ञान घन केवल चैतन्य बोध शुद्ध चैतन्य धातु हा हा ये भावक छे एनु भावक नो भाव तो क्रमबद्ध नो निर्णय करवा जाय छे त्यारे शुद्ध चैतन्य धातु पर दृष्टि पड़े छे ये आयु सर मना क्रम वाँचो ने भाई नु हुकम जन दूध होने अमाय આત્મધર્મ એમ કાલે એનું જુદું 105 પડ્યું છે હજી બહુ સરસ લખ્યું જરૂર હતી અત્યારે બધા ચારે કોર નિમિત્ત ઉપાદાન નિશ્ચય વ્યવહાર એકો રાખું પણ ક્રમબદ્ધ છે કે નહીં ક્રમબદ્ધ દરેક અવસ્થા ક્રમેસર જે સમય થાય તે છે કે નહીં અને કેવળ જ્ઞાન તેને દેખે છે તે પ્રકાર ક્યાં છે કે નહીં અને એ રીતે જયારે કેવળ જ્ઞાન દેખે માટે થાય છે એમ તો નહીં પણ એ તો નિર્ણય કરવા માટે જરી કે ભગવાન દેખે છે જે સમયે જે પર્યાય થવાની તે દેખે છે અને ત્યાં પણ ક્રમસર જે આયત સમુદાય એક પછી એક જે પર્યાયનો કાળ છે તે પ્રમાણ થાય છે આવાને પોતાનું માને છે પણ તે ક્રમબદ્ધની દશામાં થતી અવસ્થા તેને અંતરનો જાણનારો ભગવાન વિનાયક સ્વરૂપ છે એવો નિર્ણય કરીને જાણવા લાયક પર્યાય પ્રગટે કરે એને ક્રમબદ્ધનું જ્ઞાન ક્રમબદ્ધ થાય છે તેનું જ્ઞાન યથાર્થ થાય સમજાણું બધું નીકળી જાય એક બહુ સારી વાત છે એ મૂળ ચીજ છે એને પણ લખ્યું ને એમાં કઈ જૈન દાર્શનિક એવું શબ્દ છે દાર્શનિક મુખ્ય છે કાલે દાર્શનિક દર્શન જૈન દર્શનનું મૂળ વસ્તુ આ છે એ વસ્તુ અન્ય ક્યાંય હોઈ શકે નહીં બીજે અને જૈન દર્શનનું એ મૂળ એટલે કે ભગવાન આત્મા સર્વજ્ઞ સ્વભાવી બધા પ્રભુ તો એનો અર્થ એ થયો સર્વનો જાણનાર છે તો શક્તિ એમ છે
અને જયારે પ્રગટ થઈ સર્વજ્ઞ દિશા સર્વજ્ઞ માંથી ત્યારે પણ સર્વને જાણનારો એ છે અને એ સર્વનો જાણનાર છે કે જેમ થાય છે જેવું દીઠું ત્યાં થાય છે એ દીઠું માટે થાય ને થવાને કાળે ત્યાં થાય તે ના દેખે છે અને ત્યાં પણ ક્રમબદ્ધ વ્યવસ્થિત વ્યવસ્થા થાય છે પણ એનો જ્યાં નિર્ણય કરવા જાય હા હા તો પર્યાયનો નિર્ણય પર્યાયને લક્ષી ન થાય ક્રમબદ્ધનો નિર્ણય જ્ઞાયક સ્વરૂપ ભગવાન એને લક્ષી એને આશ્રે એને અવલંબે ક્રમબદ્ધનો નિર્ણય થાય ત્યારે જ્ઞાતા થઈને પર્યાય થઈ તે ક્રમે જે પર્યાય થાય તેને તે જાણે હા હા સમજાણું કાંઈ કાલ તો રૂપિયું હતું આજે નહીં 320 ગાથા ક્રમબદ્ધમાં અકર્તા પણ સિદ્ધ કરવું છે ક્રમશબ્દમાંથી છે સર્વસિદ્ધિ અકર્તા એટલે કે રાગનો કરતા ને ખરેખર તો પર્યાય કરું એ પણ નથી થાય છે તેને કરું છું હા હા એની દ્રષ્ટિ તો જ્ઞાયક ઉપર જાય છે અને તેથી તેને થતી પર્યાયને જ્ઞાયક ઉપર ગયો એટલે જ્ઞાનની પર્યાય થઈ તેમાં જે ક્રમબદ્ધ થાય તેને જાણે હા 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 કરતા ન થાય એનો કરતા તો ન થાય પર્યાય ક્રમે થાય એનો પણ નિર્મળ પર્યાય ક્રમે આવે એનો એ કરતા ન થાય હા 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 થાય છે તેને કરવું શું આટલી વાતો છે બહુ વિતરાગ માર્ગ સૂક્ષ્મ અને અલૌકિક છે બાપુ એ વિતરાગ સિવાય ક્યાંય ક્યાંય છે નહીં બધા ગમે એટલી વાતો કરી હોય અને એક મોટો પત્ર આવ્યો છે અધ્યાત્મનો અવતાર થયો છે અન્ય થયો કરતા થયો ને પરમાત્મા એ જગતને કર્યું એવું સિદ્ધ કરશે નામ છે ને ત્યાં છે આવ્યું છું ચોપાની ગપે ગપ બધું હા પરમાત્મા તો નિજ પરમાત્મા દ્રવ્ય આ છે ક્રમબદ્ધનો નિર્ણય થતા જે સકળ નિરાવરણ અખંડ એક પ્રત્યક્ષ પ્રતિભાસમાં સમ્યક મતિ શુદ્ધ જ્ઞાનમાં પ્રત્યક્ષ જણાય એવો અને અવિનશ્વર શુદ્ધ પરિણામી પરમ ભાવ લક્ષણ નિજ પરમાત્મા દ્રવ્ય તે હું છું પર્યાય હું છું નહીં પર્યાય એમ કે છે કે આ હું છું ભાઈ આ ક્રમબદ્ધની પર્યાયના નિર્ણયમાં પણ પર્યાય એમ જાણે છે કે હું આ છું ક્રમબદ્ધ થતી પર્યાય હું છું એ નહીં જાણે 320 ગાથ આવી વસ્તુ છે ક્રમમાં આવેલી પર્યાય જ્યારે પર્યાય સ્વતંત્ર ઢળે છે ત્યારે એ પર્યાય એમ માને છે કે હું તો વસ્તુ છું ને હું પર્યાય છું એમ નહીં વસ્તુ છું જે સકળ નિરાવરણ વસ્તુ છે તેને આવરણ છું સકળ નિરાવરણ પૂરણ નિરાવરણ અખંડપણું જેમાં પર્યાયનો ભેદ નથી એ પર્યાય નિર્ણય કરે છે એ પર્યાયનો ભેદ વસ્તુમાં નથી એમ કે એક પ્રત્યક્ષ પ્રતિભાસમાં વર્તમાન શુદ્ધ જ્ઞાન ને મતિથી પ્રત્યક્ષ દેખાય તેવો આત્મા છે હા હા અને તે અવિનશ્વર છે પર્યાય તો વિનશ્વર છે વિનશ્વર પર્યાય કહે છે કે હું અવિનશ્વર છું સ્વ
शुद्ध परिणामिक परम भाव लक्षण, शुद्ध परम, शुद्ध परिणामिक, सहज स्वभाव, शुद्ध परम भाव, परम भाव पर्याय थी पण जुदी परम भाव एवो निज परमात्मा अंदर रह्यो। पर परमात्मा द्रव्य नहीं, निज परमात्मा द्रव्य थी हूं छू एम संकीर्त पर्याय निर्णय अथवा ज्ञान पर्याय निर्णय करे। हा 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 बात है। आई कैसे आत्मा ज्ञान ने लीजिए अचेतन कर्म रूप भावक जे क्रोधादि भाव ई भावक नो भाव। हा केम के आत्मा ना आनंद गुण में कोई गुण विकारपणे थाय वो कोई गुण नहीं, एथी ते विकार थवानो कारण जे कर्म भाव ये भावक नो विकारी काल छे। भगवान अनंत गुण छे, अनंत 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 नो पार नहीं, पण एमा एलो कोई एक गुण विकार करे वो कोई गुण नथी। तेथी ते अनंत गुण नो धरनारो भावक चेतन एनो आ कर्म ना भावक थी थयेलो भाव्य ये चेतन नो नथी। छता अज्ञानी चेतन नो छे मानी ने भ्रमणा सेवे छे। हा 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 उपदेश जीवनो पड़े शू थे। ते चेतन भावक साथे जो बोलो हूं कोणु हतो कर्मरू भावक एनु भाव पुण्य पाप दयादान काम करो दादी ये चेतन भावक साथ एक रूप माने छे। पोता नो भावक नो भाव जुदू होय छता ते भावक कर्म नो भाव मारू से माने छे, पण एनो जाणनारो हूं छो एवू जे भाव मारू एने ये जानतो नथी। हारो आवो धन रसिकभाई वाका ने नंबर कलकत्ता नंबर आप बाप दादे हम भी नोता तू हरुगन भाई हम भी नोता आवता है आया था आया था ये कर्म आए पर बड़ी बड़ी कम करा गया थी बड़ी पनी सुना ये ना भाई ना मकान में ना कर्मी वाले मारे तन पहला पहला तुम बीजे रहता तुमने कर अंदर रहता कर्मी वाले मारे तन तुम्हारे पहला ना अत्युत्तर मंजर आया ना तार तुम्हें बीजे रहता कर्मी वाले बोल कर चेते मेरी ऊपर रहता घना वर्ष ये नहीं आप हत्यो तीन वर्ष इच्छा से खबर से आ तो हत्यो तीर जय पहला आया ने तर कणबी वाज में अमारे पहली कणबी वाज में अमार हजी बेरा का था क्या रहता है तेरे में संसार संसार में जो अत्योतेर पहले भावना था कितना वर्ष थिया अठावन वर्ष तो मैंने कितना थिया पांच वर्ष मैंने खबर न भाई मेड़ी पर दादर हुआ ना मेड़ी पर रहता मैंने बोले लिमड़ी वाला नहीं ये न्यारे रहता मोटा जो गस है मोटा अपना थन क्वेश्चन है નાથન દેવો નામ બીજું એના બાપનું આ તો ઘણા વર્ષની વાત છે તેથી ઘરે વાર વાંચો થાય બીજું નામ હતું કઈ આ કે છે ચેતન ભગવાન આત્મા એનું ભાવ તો અનુભૂતિ જે આનંદની અનુભૂતિ તેનું ભાવ્ય અથવા चेतन जी भावक तेनु सम्यक दर्शन ज्ञान चारित्र पर्याय भाव्य
એમ ન માનતા, કર્મના ભાવકનો ભાવ, કારણ કે પોતે ચૈતન્ય નાયક છે તેને તો જાણ્યો નથી. તેથી તે ભાવકનો ભાવ્ય જે પોતાને આપવું જોઈએ, નિર્મળી તો છે નહીં. ભાઈ ભગવાન ચેતન ભાવક, ભાવક ભાવનો કરનાર, એ ભાવકનો ભાવ તો સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર અને શાંતિ અને આનંદથી ભાવકનું ભાવ, પણ તેની ખબર નથી. અને આ હું છું પર તે મારા માન્યા, એથી કર્મના ભાવકનો ભાવ વિકારી ભાવ, તે મારા છે એમ માનીને કરતા થાય છે રાગનો છે. હા હા, ભાવ સાથે માં તેથી વળી તે પરજ્ઞ રૂપ ધર્માદિ દ્રવ્યોને પણ વિનાયક સાથે એક રૂપ માને છે. વિકલ્પથી પરજ્ઞ રૂપ, હા હા હા, પેલાઓનો મૂલાનો રાખો ભૂતા વિષ્ણુ પેલો, હવે આ જાના વિષ્ણુ. પરજ્ઞ રૂપ ધર્માદિ દ્રવ્યોને પણ બે કેમ કીધા સમજાણવામાં, પહેલો છે એવું ભૂતાવિષ્ટ, ભૂત વળગ્યું હોય ને જેમ ચેષ્ટા કરે એમ આ ધર્મ ભાવક કર્મ છે, એનો વિકારી પર્યાય અને ભૂત વળગ્યું છે મિથ્યાત્મા. હા હા, ભૂતાર્થ જે ભગવાન છે તેને જાણ્યો નહીં, ભૂતાર્થ જે થતો ભૂત છે, ભૂત થતો એને જાણ્યો નહીં અને ભૂત વળગ્યું એને, એવા કર્મનું ભાવક એનાથી વિકારી જે ભાવ, એ મારા એ ભૂત વળગ્યું મિત્રાત્મા. એક વાત હવે પરદર્વીની હારી વાત, ખતરપૂર્ણ હતા ક્રોધમાં માયા અને પરદર્વ છ વળી પરજ્ઞ રૂપ ધર્માદિ ધર્માસ્થિ અધર્માસ્થિ આકાશ કા પૂતગણ નજી, એ પણ જ્ઞાયક સાથે એક રૂપ માને છે. ઓલામાં ચેતન ભાવક સાથે એમ કીધું, અહીં જાણનારો છે માટે જ્ઞાયક સાથે એક રૂપ માને છે એમ કીધું. સમજાણું કઈ પ્રણભાઈ, આવી વાતો છે. હળી તેથી એમ, તેથી આ બે પ્રકાર કયા, તેથી તે સવિકાર ને સઉપાધિક, સવિકારી પહેલા માં લેવું કર્મરૂપ ભાવકનો ભાવમાં, અને આ છદ્રવ્યનો બીજામાં લેવું સોપાધિક લેવું. સવિકાર ને સોપાધિક ચૈતન્ય પરિણામનો કરતા, જોયું ચૈતન્ય પરિણામનો કરતા, પરનો કરતા નથી. એ રાગ થયો આ મારા છે અને વિકાર છે તે મારો છે, એવા વિકારનો કરતા પોતાના પરિણામો થાય છે. હા 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 હા, અહીં ક્રોધાદી સાથે એકપણાની માનતાથી ઉત્પન્ન થતું કર્તૃત્વ સમજાવવા ભૂતાવિશ પુરુષનું દ્રષ્ટાંત કહ્યું ને પેલો બોલ કહ્યું. ક્રોધ માન માયા લોભ મોહ રાગ દ્વેષ કર્મ નોકર્મ મન વચન કયાન પાંચેન્દ્રી, એની સાથે એકપણાની માનતાથી ઉત્પન્ન થતું કર્તૃત્વ, એકપણાની માનતાથી ઉત્પન્ન થતું કર્તૃત્વ રાગ, એને સમજાવવા ભૂતાવિશ પુરુષનું દર્શન કહ્યું. અને ધર્માસી આદિ છ દ્રવ્યને અન્ય દ્રવ્યો સાથે એકપણાની માનતાથી ઉત્પન્ન થતું કર્તૃત્વ સમજાવવા ધ્યાનાવિશ પુરુષનું દર્શન કહ્યું. ઓહો, ગાથા બહુ. એ જ્ઞાયક સિવાય બીજી બધી ચીજ પર છે, દેવ ને ગુરુ નો આત્મા પણ પર છે. એમાં એ મને તારી દેશે, પર મને તારી દેશે, તરણ તારણ કહેવાય છે ને, નમો થોડું વંથ્યા બધું, હે એમાં તારી આણમ બુદ્ધાણમ ગોઈ આમ બુતાણ હોય
નિમિત્ત થી કથન છે. ભૂત એ તરે છે ને ત્યારે એમાં નિમિત્ત છે કે કહેવામાં. એ તો પ્રવચન સારમાં લીધું છે ને યોગેન્દ્રને તીર્થનું, પાંચ ગાથામાં યોગેન્દ્રને તારવા નથી. યોગેન્દ્ર જે છે તરવાને સમા તેને તારવા નથી, નિમિત્ત થયું. પાંચ ગાથા છે ને પ્રવચન સાર યોગેન્દ્રને તીર્થના કરતા છે. પાંચ ગાથામાં આવી ગયું. એ છનો ગાથા થઈ. તેવો પૂર્વક કારણથી એ સે થયું કે જ્ઞાનથી કરતાપણાનો નાશ થાય છે. એ અજ્ઞાનને લઈને કરતાપણું ઉભું થયું છે. સ્વરૂપજી ભગવાન આત્મા ચૈતન જ્યોત ચૈતન ધાતુ શુદ્ધ ચૈતન અમૃતરૂપ ભગવાન, એમાં અજ્ઞાનને લઈને આ બધું મારા તળાફામાં એવું ઉભું થયું છે. પણ એ સિદ્ધ જ્ઞાનથી કરતા પણ અમાર થાય, પણ સમ્યક જ્ઞાનથી તે કરતા પણ અમાર થાય. અજ્ઞાનથી કરતા પણ થાય છે એમ જેણે જાણ્યું એ કરતા કેમ થાય? એ જ્ઞાન કરીને કરતા પણ નાશ કરે છે. એ સિદ્ધ થયું કે જ્ઞાનથી કરતા પણ નાશ થાય છે એમ હવે કહે છે. 97 હિદેણ દુજો સકા કતારા નિશ્ચય વિદુય પરી કહ્યું એવં કહું સો જો જાણી સો મૂચઈ સૌ કથિતમ. નીચે એ કારણે આત્મા કયો કરતા સૌ નિશ્ચય વિદે એ જ્ઞાન જેને થાય તે છોડે સકળ કર્તૃત્વને. હા તો કે છે એને બરાબર જાણ્યું તે કરતા થાય. હા હા ટીકા. કારણ કે આ આત્મા અજ્ઞાનને લીધે પરણાને પોતાના એકપણાનો આત્મવિકલ્પ કરે. આત્મવિકલ્પ કરે હોય પર પરને પોતે કરી શકે નહી. અજ્ઞાનને લીધે પરને પોતાના એકપણાનો. હા હા પરમાં બધું ગયું, ક્રોધમાં માયા અને સદ્રે એ પોતાના એકપણાનો આત્મવિકલ્પ કરે. હા 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 તેથી તે નિશ્ચયથી કરતા પ્રતિભાસે છે. તેથી તે પરનો રાગનો કરતા પ્રતિભાસે છે. આવું જે જાણે છે તે સમસ્ત કર્તૃત્વને છોડે છે. જો અહીંયા કરતા એવું પરદ્રવ્ય અને પરદ્રવ્યના ગુણો અને પરદ્રવ્યની ક્રમસર થતી પર્યા એમ જે જાણે છે અને પોતાનું દ્રવ્ય પોતાના ગુણ ને પોતાની ક્રમસર થતી પર્યા એને જેમ જાણે છે તે પ્રયત્નો કરતા થતો નથી. હા હા પોતાનો આત્મા જ્ઞાયક સ્વરૂપ એ ક્રમબદ્ધ એવી પર્યાય થતા અને પરદ્રવગુણ પર્યાયની પણ ક્રમબદ્ધ પર્યાય થતા એ બેનું યથાર્થ જ્ઞાન કરે છે. હા હા એટલે જેનું જ્ઞાન જેની દ્રષ્ટિ જ્ઞાયક ઉપર પડે છે અને તેનું જ્ઞાન થાય છે તે જ્ઞાન રાગનો કરતાપણો છોડી દે છે. એટલે ત્યાં રાગનો કરતાપણો હતું. હા 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 અહીંયા કરતા સિદ્ધ કર્યું 3, 7, 9, 10 ક્રમબદ્ધમાં આ કરતા સિદ્ધ કર્યું ને એ અહીંયા સિદ્ધ કર્યું. વધારે તો આ વાત છે. હા હા ભગવાન આત્મા
એ કર્મના ભાવકથી થતો દયાદાનનો વિકલ્પ, આ એ મારું સ્વરૂપ નથી. હું તો જ્ઞાન જાણનારો જ્ઞાયક છું. એવું જેને જ્ઞાયકનું જ્ઞાન થાય છે તે રાગનો અને પરદ્રવ્ય મારા એવો જે વિકલ્પ છે તેનો કરતા થતો નથી, તેનો તે જાણનારો થઈ જાય છે. હા 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 અરે એવું મારે તો એવો હેલો હતો લોકોને રખડવાનો, હે કાંઈ ખબર ન મળે શું આત્મા ને શું રાગ ને શું કરતા. આવું જે જાણે છે તે સમસ્ત કરતો ને છોડે, બે પ્રકારના 17 પ્રકારના ક્રોધ માનવા યાદી અને છતુદ્રવ્ય, એ સંબંધીનો કરતા પણ એ છોડે છે. તે સ્પષ્ટ સમજાવવામાં આવે છે. આત્મા જ્ઞાની થયો થકો, અજ્ઞાની થયો થકો, કર્મને લઈને અજ્ઞાની થયો થકો એમ નહીં. પોતે પોતાને ભૂલી જઈ ચૈતન્ય ભગવાન આનંદનો નાથ સાગર તેના અજ્ઞાનથી તેના બેભાનથી અજ્ઞાનને લીધે અનાદિ સંસારથી માંડીને અનાદિ સંસાર નિગોધથી અનાદિ પેલો નિગોધમાં હતો. હા હા એવા અનાદિ સંસારથી માંડીને જેની આદિ નથી સંસારની, અનાદિ 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 એવો સંસાર અનાદિ. ઉદગર કર્મના અને પોતા માંડીને મિલી એકમેક મળી ગયેલા સ્વાદનો સ્વાદન અનુભવ હોવાથી આ હા શું કે છે. ઉદગર કર્મના અને પોતાના સ્વાદનું ભેળસેળ પણ અનુભવ કરે, ભેળસેળ એટલે આનંદનો પણ અનુભવ અને રાગનો અનુભવ એમ નહીં. ભગવાન આત્માનો તો આનંદનો અનુભવ પણ તેને ભૂલીને રાગનો સ્વાદ લે છે, રાગને અનુભવે છે. પુણપાપનો જે સ્વાદ, જે કર્મનો વિકારનો સ્વાદ તેને અનાદિથી તેનો સ્વાદ છે ને. દિગંબર જૈન સાધુ દેરું લિંગી થયો અનંતવાર, પણ છતાં તેને રાગના દ્વેષનો સ્વાદ છે. પંચમહાવ્રત પાળ્યા પણ એ રાગ છે એનો એને સ્વાદ છે. એ પોતાનો આનંદ સ્વાદ એવું સ્વરૂપનું અજ્ઞાનને લઈને એ રાગને દ્વેષનો સ્વાદ સાદે છે એને ભેળસેર કહેવા માંગ્યું છે. ભેળસેર એટલે થોડો આનંદનો સ્વાદ થોડો રાગ એમ નહીં, પણ આનંદ મૂર્તિનો પ્રભુ સ્વાદ ભૂલીને રાગનો સ્વાદ ભેળસેર કરી નાખે છે એમ કે. હા હા રાગ મહિને સ્વાદને જાણે છે એના ભેળસેર કહેવા માંગ્યું છે. સ્વાદનો સ્વાદન અનુભવ હોવાથી ભેષ અનુભવ હોવાથી જેની ભેદ સંવેદન શક્તિ બેડાઈ ગયેલી છે એવો અનાદિથી છે. આવો તો અનાદિથી છે કે કઈ નવું, પહેલો શુદ્ધ હતો અને પછી આ રાગનો સ્વાદન આવ્યો એ અનાદિથી રાગનો સ્વાદ જ્ઞાન પણ લે છે વિશેષ કહેશે.